જ્યાં માનસિક ભાવનો આવેગ શાંત થઈ જાય અને પરમાત્માના ખોળે બેસીએ એવો અનુભવ જ્યાં થાય તે છે જ્ઞાનબા. અહીંયાના આમ્રવૃક્ષો વૃંદાવન જેવી શીતળતા પાથરે છે. વેદો, શાસ્ત્રો, ઉપનિષદોના તાત્વિક તથા ગંભીર અર્થોને લોકોના હૃદય સુધી પહોંચાડવા શ્રીજી મહારાજ જ્યાં સભા કરતા ત્યાં 12 કમાણવાળા પથ્થરોવાળું સ્મારક સચવાયેલું છે. આ સ્થળ મહાપ્રસાદી ભવન છે, કેમ કે ત્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉપયોગ કરેલો ઓટલો છે. એટલા માટે આ સ્થળને જ્ઞાનબાગ, ઓટલો તથા બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા પ્રસાદીભૂત સ્થાનોને નિહાળ્યા બાદ એક એવા સ્થળે જઈએ કે જ્યાં આ તીર્થનું પાણી તીર્થ જળ સમાન બને છે. જ્યાં તીર્થ હોય ત્યાં પાણી, સરોવર, નદી કે તળાવ ન હોય એવું ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ અહીંયા તો પાણી જ પાણી. સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ખનિત આ તળાવ વડતાલ ગામની ઉત્તરમાં આવેલું છે. આ તળાવ માટેની જમીન પાટીદારોએ વિક્રમ સંવત 1879માં ભગવાન શ્રી હરિને અર્પણ કરેલી. ભગવાન શ્રી સ્વામિનારાયણે અક્ષરાનંદ સ્વામીને સૂચનો આપી તળાવ બનાવવા કહેલું. શ્રીજી મહારાજ અને તેમના સંતોએ ઘણી વખત અહીંયા સ્નાન કરેલું હોવાથી આ તળાવ ભક્તોને શારીરિક શુદ્ધિથી માનસિક શુદ્ધિ તરફ દોરી જાય છે. મંદિરમાં રહેલા ભગવાનના દર્શન કરતા પહેલા આ તળાવમાં સ્નાન કરવાથી પુત્ર પ્રાપ્તિ, જ્ઞાન, લક્ષ્મી અને મુક્તિ જેવી પાવન ઈચ્છાઓની પૂર્તિ થાય છે. તળાવની મધ્યમાં આશ્રય અને તેમની પશ્ચિમ બાજુએ આરસ પથ્થરની છત્રી બનાવેલી છે, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તળાવ ખનન સમયે બેસતા અને તળાવની નજીક આવેલા કેરીના ઝાડ નીચે વચનામૃતનું અમૃત રસપાન કરાવતા. ખરેખર આ તળાવનું પાણી એ પાણી નહીં પણ પવિત્ર તીર્થજળ સમાન જ છે. આ વડતાલ ધામમાં અનેક એવા સ્થળો છે કે જે શ્રીજી મહારાજ અને સંતોના વિચરણોની, ભગવાનની લીલાઓની ભીંજાશમાં ભીંજાણા છે, જેમ કે જોબનપગીની મેળી, વડેવ માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, તદન તળાવ, હાટકેશ્વર મહાદેવ વગેરે. આ ઉપરાંત વડતાલ ધામમાં આવતા હરિભક્તોની ભોજનની અને રહેવાની વ્યવસ્થા માટેની આ વિશાળ ઇમારતો અને તેમાં ચાલતું કુશળ સંચાલન તો હજુ માણવાનું બાકી જ છે. પ્રેમાનંદ સ્વામી લખે છે, સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે, વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાઈ દયા આણી રે, અતિ આંકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. બસ ભગવાનની આ જ અમી દ્રષ્ટિથી તો કોઈ ગરીબ ભૂખ્યો સૂતો નથી. આપ જોઈ રહ્યા છો એ વિશાળકાય ઇમારત છે વડતાલ મંદિરના ભોજનાલય. તમને જાણતા આશ્ચર્ય થશે કે અહીંયા એક સાથે 10,000 લોકો ભોજન લઈ શકે તેવી અદ્યતન યોજના અને સાધનો છે. લોકો તીર્થમાં આવીને ભગવાનનો પ્રસાદ ન લે એ કેમ ચાલે? જ્યારે નોમ, એકાદશી, પૂનમ હોય છે ત્યારે તો ભક્તોની સંખ્યા વધીને 75,000 થી 1,00,000 સુધી જતી રહે છે. પ્રભુના દર્શને આવતા ભક્તોને શુદ્ધ સાત્વિક આહાર મળે તે હેતુથી વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા આ ભોજનાલયનું નિર્માણ તથા સંચાલન કાર્ય થઈ રહ્યું છે. આ સંસ્થા ભારતના રજિસ્ટર્ડ અને નામાંકિત ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. આ ઉપરાંત અન્ય સામાજિક સેવાઓ અને ધર્મના પ્રવાહને વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મ ધોરંધર 1008 શ્રી
આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં સંપ્રદાયની મહેકને સુવાસિત કરી રહ્યા છે. અમારા અત્યારે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. એમનું નેતૃત્વ સરળ છે, વિનમ્ર છે, સાથે જ ત્વરિત નિર્ણય શક્તિ છે, શાર્પ મેમોરી છે, સાંપ્રદાયિક સિદ્ધાંતો પ્રત્યેની વફાદારી છે. એટલે એમની સાથે એક ટીમવર્કના રૂપમાં કામ કરવામાં હું નહીં, કોઈપણ સંત હોય, કોઈપણ હરિભક્ત હોય, બધાને આનંદ આવે છે. 5-7 વર્ષ પછી તમે એમને ફરીવાર મળો તો એ તમને નામથી બોલાવે એટલે તમને સહજ એમના પ્રત્યે લાગણી થાય. એ લાગણી જે છે એ કોઈપણ સેલેરી કરતાં તમને કામ કરવાની સ્પિરિટ વધારે આપી શકે. લાગણી છે, મમતા છે, એનાથી આખો સંપ્રદાય, સાધુ સમાજ અને હરિભક્ત સમાજ એકદમ જેટ સ્પીડથી કથા વાર્તા હોય, ઉત્સવ સમય હોય, ભજન ભક્તિના કાર્યક્રમો હોય, દરેક વાતમાં ઉત્સાહ સાથે કામ કરે. શ્રી હરિના તત્વજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક આપતી પ્રચંડ સંસ્થાઓનું નિર્માણ કરવા આગે કૂચ કરી રહી છે. દરિદ્ર નારાયણની સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે શાખાવતી તબીબી દવાખાના, તપાસ કેન્દ્રો, દાન સંસ્થા અને ગ્રામીણ વિસ્તારો માટે મોબાઈલ તબીબી વાન, તંબાકુ અને દારૂ જેવા વ્યસનોના વિરોધ માટે વ્યસન વિરોધ સંસ્થા પણ સક્રિય રીતે ચલાવે છે. આપતકાલીન પરિસ્થિતિઓમાં તો સેવા માટે આ મંદિર આગળ પડતું છે. નાગરિકોમાં પર્યાવરણ અને સમાજ સ્વચ્છતાની જાગૃતિ માટે પ્રો પર્યાવરણ ક્રિયાઓ પણ કરે છે. આ ઉપરાંત વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ સામાયિકો, માસિક પત્રિકાઓ, સાહિત્ય પ્રકાશનોથી સંપ્રદાયના તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અને જીવન વ્યવહારિક મૂલ્યોનું સંવર્ધન થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવોનું ખૂબ જ મહાત્મ્ય છે અને એમાં પણ વડતાલ મંદિર દ્વારા ઉજવાતા ઉત્સવો તો જીવનભર યાદ રહી જાય છે. આવો ઝાંખી કરીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલ દ્વારા ઉજવાયેલા મહોત્સવોની. આઝાદીની ચળવળો દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જાન્યુઆરી 1921માં મંદિરમાં હિન્દુ ધર્મબિંદ સહકારની સુસંગતતા પર વક્તવ્ય આપેલું. સરદાર વલ્લભભાઈ પટેલ તેમના પિતાજી સાથે દર પૂનમના દિવસે વડતાલ મંદિરની મુલાકાત લેતા, જેથી સરદાર પટેલ પર સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાનનો અદ્ભુત પ્રભાવ હતો. સંતોની કલમે એવું લખાયું કે પ્રવાસી માણસ હોય એને સતત પોતાનું ઘર યાદ આવે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ ગમે ત્યાં હોય એમને સતત વર્તાલ યાદ આવતું. ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં વસી ગયેલી આ જગ્યા છે. આ પવિત્ર અને દિવ્ય વડતાલ ધામને આંગણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપાથી સમાજના હિતકાર્યો થઈ રહ્યા છે અને આ જ સત્કાર્યોને કારણે આ વડતાલ ધામ વિશ્વમાં વ્યાપક બન્યું છે. હરિલીલામૃતમાં વડતાલનો મહિમા કહ્યો છે. વ્રતપુરી મહિમા કહ્યો ન જાય કદી, શેષ સહસ્ર મુખ ગાય, વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. આશા છે કે આપ પણ આ દિવ્ય ધામના દર્શન કરીને ધન્યતાને અનુભવ્યા હશો. દર્શક મિત્રો, ફરી મળીશું એક અધ્યાત્મ પથ પર લઈ જનાર મંદિરની મુલાકાત સાથે. ત્યાં સુધી રજા આપો
નમસ્કાર, જય શ્રી સ્વામિનારાયણ.